અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા બાબતે શાસક અને વિપક્ષ રાજહટ પર ચડ્યા હોય તેમ લાગી રહ્યું છે. કોરોના વાયરસનું કારણ આગળ ધરી શાસકો સભાખંડમાં સામાન્ય સભા બોલાવવાના બદલે સર્ક્યુલર ઠરાવને પ્રાધાન્ય આપી રહ્યા છે, પણ વિપક્ષ સભાખંડમાં સભા બોલાવવા માંગે છે. વિપક્ષના સભ્યોએ પાલિકા સત્તાધીશોને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. 72 કલાક પૂર્ણ થાય તે પહેલાં નગરપાલિકા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાળાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે સર્ક્યુલર ઠરાવ કરાયો છે અને તેમાં વિકાસના કામો આવરી લેવાયા છે. વિપક્ષના નેતા કોઈપણ રજૂઆત કરવા માટે સાથે મીડિયાને લઈને આવે છે. નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેથી વિપક્ષ સ્ટન કરી પ્રજાને ગુમરાહ કરી રહ્યો છે. બે દિવસ પર વિરોધ પક્ષના નેતા આવેલા, આપ શ્રી મીડિયાના માધ્યમને સાથે રાખીને જ આવેલા. એક વસ્તુ ખાસ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ કે વિરોધ પક્ષના નેતા જ્યારે પણ નગરપાલિકામાં આવે છે ત્યારે કોઈ પણ વાત કરવી હોય તો એ મીડિયાને સાથે રાખીને કરે છે, તો શું એમને મારી સાથે એમ જ વાત કરવામાં કંઈ તકલીફ છે? આ એક મારો પહેલો પ્રશ્ન છે. રહી વાત બોર્ડની, બોર્ડમાં અમારી એમણે પણ કીધું છે કે ટેલિફોનિક વાત થયેલી સર્ક્યુલર ઠરાવની, આપણે સર્ક્યુલર ઠરાવની જ વાત કરેલી. સર્ક્યુલર ઠરાવનું કારણ એવું હતું કે અત્યારે જે નગરપાલિકાના કેટલાય કર્મચારીને કોરોના થયેલો છે એ લોકો અત્યારે કેટલાક હોસ્પિટલ છે, કેટલાક હોમ ક્વોરન્ટાઇન છે. આ ઉપરાંત નગરપાલિકાના 6 થી 7 સભ્યોને કોરોના થયેલો છે. જ્યારે બોર્ડ મળે છે તો એક રૂમમાં બોર્ડ મળે છે, આપણે ઘણા બધા લોકો ભેગા થઈએ છીએ, સભ્યો સાથે બીજા ઘણા બધા લોકો હોય છે. આપ સૌને પણ ખબર હશે કે જે બોર્ડ ચાલે છે કે 3 થી 4 કલાક જેટલું બોર્ડ ચાલે છે, કોરોનાના સંક્રમણ થવાનું પ્રમાણ વધે છે. બીજી, આપણે જે વિરોધ પક્ષના નેતાને જ તમને ધ્યાનમાં હોય તો એમને ઘણા બધા દિવસ દવાખાનામાં રાખેલા, ભગવાનની અસીમ કૃપાથી આપણા જેટલા 7-1 નગરપાલિકાના સભ્યો અને જેટલા બધા કર્મચારીઓ અધિકારીઓને કોરોના થયેલા બધા સારા થયા છે. 3-1 તો મૃત્યુ પણ થયા છે, જે આપણા માટે દુઃખદ બાબત છે. એ બધું ધ્યાનમાં રાખી ને આપણે સર્ક્યુલર ઠરાવ કરેલો છે. સર્ક્યુલર ઠરાવમાં જે વિકાસના કામો છે એ બધા જ વિકાસના કામો આપણે લીધા છે. ને આ સર્ક્યુલર ઠરાવ આજે નથી થયો, અને પહેલાં પણ 3 થી 4 વાર થયેલો છે. એજન્ડા પણ ત્યારે પણ મળ્યા છે અને ત્યારે એમણે પોતે પણ સહી કરેલી છે. આજે જ કંઈક નવી વાત છે, કેમ કે હવે ચૂંટણી નજીક છે, કંઈક રાજકીય સ્ટન્ટ રચવાના છે, હાઈલાઇટ થવું છે, એના માટે આ બધા સ્ટન્ટ કરે છે, બાકી બીજું કશું જ નથી. મીડિયા વગર કામ કરવાની એમની ક્ષમતા નથી એવું મને લાગી રહ્યું છે. એક લેડીઝ પ્રમુખ છું અને હર હંમેશ લેડીઝ પ્રમુખને ટાર્ગેટ કરે છે. હું એમની વાત કરું તો એમના 12 સભ્યો છે, 12 સભ્યોમાંથી 6 જેન્ટ્સ છે, 6 લેડીઝ છે. તમે જ કહેજો કે કેટલી એમની બહેનો એમની સાથે હોય છે. એમને ફક્ત ને ફક્ત એક પ્રમુખ, ને તે બી મહિલા હોય, એને ટાર્ગેટ કરવાનું એમનું કામ છે, બીજું કોઈ કામ નથી. ને રહી વાત હિટલર સાહેબની, તો હિટલર અમે પહેલાંય નહોતા ને અત્યારે પણ નથી. હિટલરની વાત કરે તો એ પોતે જ વિચારે કે આપણે કઈ રીતે વર્તન કરીએ છીએ. હર હંમેશ આપણો જે સ્વભાવ રહ્યો છે એ રીતે જ આપણે રહેવાના છે. કોઈ ગમે તે બોલે એ એમનો વિષય છે. આપણે પ્રજા સાથે છે, સર્ક્યુલર ઠરાવ બોલાવ્યો છે એ યોગ્ય છે, અમે કશું ખોટું કર્યું નથી. બીજી તરફ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનાની નિયમિત સામાન્ય સભા હજી બોલાવવામાં આવી નથી, પ્રજાની અનેક સમસ્યાઓનો હજી નિકાલ આવ્યો નથી, તેમજ કેટલાય પ્રોજેક્ટ અટવાયેલા પડ્યા છે. અમે સત્તાધીશોને 72 કલાકની મહેતલ આપી હતી, પણ તેમણે હજી સામાન્ય સભાની તારીખ નક્કી કરી નથી. હવે વિપક્ષ શનિવારે સવારે 11 કલાકે નગરપાલિકા કચેરી ખાતે જનતા સભા કરશે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાના મુદ્દે નગરપાલિકાના શાસક પક્ષને વિપક્ષે વારંવાર રજૂઆત કરી કે છેલ્લા 6 મહિનાથી કોરોનાના લીધે આપણે સામાન્ય સભા યોજી નથી. ઓક્ટોબર મહિનાની જે રેગ્યુલર બોર્ડ છે તેને યોજવા માટેની માંગણી કરી હતી. વારંવાર શાસક પક્ષ દ્વારા બી વિપક્ષના સભ્યોને ફોન કરીને સર્ક્યુલર ઠરાવ માટેનું દબાણ કરવામાં આવ્યું, પણ વિપક્ષના સભ્યોએ ખુલ્લી ના પાડી દીધી કે કોઈ સર્ક્યુલર ઠરાવ કરીએ નહીં, જાહેરમાં એને ચર્ચા કરો, સામાન્ય સભા યોજો. શહેરની જનતાના અનેક પ્રશ્નોથી શહેરની જનતા પીડાઈ રહી છે. રોડ રસ્તાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, અને ઘણા બધા એવા પ્રોજેક્ટો છે જે આજે બંધ પડેલા છે. એના માટે વિપક્ષ દ્વારા શહેર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનને આવેદનપત્ર પાઠવી બી રજૂઆત કરવામાં આવી, વિનંતી કરવામાં આવી કે 72 કલાકના અંદર આપ નિર્ણય લો અને સામાન્ય સભા યોજવાની તારીખ નક્કી કરો. 72 કલાક વીત્યા પછી 48 કલાક પછી આખું નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું. નગરપાલિકાના પ્રમુખને આજે જનતાની એટલી બીક છે કે પોલીસને અહીંયા ઊભા રાખીને આજે એમને દબાઈ રહી છે. નગરપાલિકાના વિપક્ષે, શાસક પક્ષે જે 72 કલાકનું અલ્ટિમેટમ આપેલું એ અલ્ટિમેટમ આજે પૂરું થાય છે.
अमे जे जनता सभा करवानी वात करी हती के जनताना मुद्दा लईने जनताना प्रश्नो लईने जनता सभा करीशुं अने जनता सभा योजीने जे कंई भी मुद्दा हशे अमे नगरपालिकाना शासक पक्ष अने खास करीने चीफ ऑफिसरने आपीने एमना कामो करावाने प्रयत्न करीशुं। ए जनता सभा माटेनो तारीख 7 तारीखना शनिवारना रोज 11 कलाके नगरपालिका खाते जनता सभानुं विपक्ष द्वारा आयोजन करवामां आवेलुं छे ने भरूचनी आम जनताने आम प्रजाने शहेरीजनोने अमे आवकारीए छीए, आमंत्रण आपीए छीए कि पोताना जे कंई भी प्रश्न होय रोड रस्ता पाणीना अथवा तो वेराना अथवा तो जे कंई भी अमने लागता वळगता नगरपालिका खातेना प्रश्न होय ए प्रश्न लईने आवे ए कामकाज करावा माटे अमे प्रयत्नशील रहीशुं अने जनता सभामां पधारी आ शासक पक्षोने जे अहंकार छे કે પ્રજા એમની સાથે છે એ અહંકાર દૂર કરવાનો આજે સમય છે।